નમસ્કાર મિત્રો, હું મોહન ગઢવી, ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, વર્ષ 2010 લે લદાખ. 5-6 તારીખ ઓગસ્ટ મહિનાની એક ખૂબ જ ખતરનાક ક્લાઉડ બસ્ટ થાય છે, વાદળ ફાટે છે. લેની ઉપર લદાખમાં ફ્લેશ ફ્લડ આવે છે, મતલબ કે ભયંકર પૂર આવે છે. અચાનકથી ભયંકર પૂર આવે છે, માટી ખસવા લાગે છે, 200 વધારે લોકોની મૃત્યુ થાય છે, 100 વધારે લોકો ઘાયલ થઈ જાય છે, ઘણા બધા ઘર તબાહ થઈ જાય છે, ઘણા બધા રોડ વહી જાય છે, કમ્યુનિકેશન સિસ્ટમ પૂરી રીતે ઠપ પડી જાય છે અને આવી રીતે ખૂબ જ હેવી ડેમેજ થાય છે. આના પછી મિત્રો, ઉત્તરાખંડ 2013 જૂન 16-17 ની વાત છે. કેદારનાથ રીજનમાં ખૂબ જ ખતરનાક વાદળ ફાટે છે અને એના પછી જે ડિસ્ટ્રક્શન આવે છે એમાં હજારો લોકોના મૃત્યુ થાય છે. કેદારનાથ મંદિરમાં ખૂબ જ ભયંકર તબાહી આવી જાય છે. એના પછી મિત્રો, કશ્મીર વર્ષ 2014 સપ્ટેમ્બર મહિનાની વાત છે. ખૂબ જ ભયંકર પૂર આવે છે કારણ કે વાદળ ત્યાં ફાટે છે જમ્મુ કશ્મીરમાં. આમાં 500 વધારે લોકોની મૃત્યુ થાય છે અને હજારો લોકો ઘાયલ થાય છે. ઘર, ખેતી અને રસ્તાઓ બધું જ એકદમ બરબાદ થઈ જાય છે. વર્ષ 2017 હિમાચલ પ્રદેશ ઓગસ્ટ 13 ની વાત છે. મંડી ડિસ્ટ્રિક્ટમાં મેસિવ લેન્ડસ્લાઇડ આવે છે કારણ કે ત્યાં વાદળ ફાટ્યું હતું. ઉત્તરાખંડ 2021 ફરી એકવાર ફેબ્રુઆરી 2021માં ચમોલી ડિસ્ટ્રિક્ટમાં વાદળ ફાટે છે અને એક ખૂબ જ ભયંકર પૂર આવે છે અલકનંદા રિવર સિસ્ટમમાં અને 200 વધારે લોકોની મૃત્યુ થાય છે આ ઘટના દરમિયાન. હાઇડ્રો પાવર પ્રોજેક્ટ ખૂબ જ ખરાબ રીતે તબાહ અને બરબાદ થઈ જાય છે. મિત્રો, વાદળ ફાટવાની જે સમસ્યા છે એ ખૂબ જ મોટી સમસ્યા છે. ભારતની અંદર હરેક વાર મોનસૂન સિઝનમાં, ચોમાસાની સિઝનમાં આવું થાય છે અને આ વખતે ચોમાસા દરમિયાન પણ મિત્રો વાદળ ફાટવાના ચાન્સ બિલકુલ બનેલા રહે છે. ખાસ કરીને જે પહાડી ઇલાકાઓ છે ત્યાં વાદળ ફાટવાની ખૂબ જ વધારે સંભાવનાઓ રહેલી છે આ ચોમાસા દરમિયાન. IMD એ ચેતવણી આપી છે, મોસમ વિભાગે ચેતવણી આપી છે કે આ વખતે જે વરસાદ થવાની છે આખા ભારત દેશમાં નોર્મલ થશે. જો સારી રીતે વરસાદ થાય છે તો દેશના કૃષિને ખૂબ જ વધારે ફાયદો થશે, પાકો બરબાદ નહીં થાય અને દેશમાં જે પાણીના જે રિઝર્વાયર્સ છે એ રિઝર્વાયર્સમાં સારો એવો પાણી સ્ટોર થઈ જશે. પણ મિત્રો, જો ક્યાંક લા નીના એક્ટિવ થઈ ગયો, પોઝિટિવ ઇન્ડિયન ઓશન ડાયપોલ એક્ટિવ થઈ ગયો, તો મિત્રો ચોમાસામાં ફરી એકવાર પૂર જેવી સ્થિતિ બની જશે. જરૂરિયાતથી વધારે પાણી પડશે અને આવી સ્થિતિમાં ફરી એકવાર ક્લાઉડ બસ્ટ થઈ શકે છે, પહાડ ધસી શકે છે અને વાદળો પણ ફાટી શકે છે. તો આખરે કેવી રીતે ફાટે છે વાદળાઓ, આજના વિડીયોમાં આપણે ખૂબ જ વિસ્તારપૂર્વક વાત કરવાની છે અને આવનારા ચોમાસા વિશેની સંપૂર્ણ માહિતી આપવાની છે. મિત્રો, માટે આ વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઇક અને શેર કરવા ખાસ વિનંતી. અને જો તમે આ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો તો હમણાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો ચાલો આજનો આ મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ. મિત્રો, ભારતમાં બે રીજન છે જ્યાં વાદળ ફાટવાની ઇવેન્ટ આમ રીતે ઘણી વાર થતી હોય છે. એક તો છે હિમાલયન પર્વત શ્રૃંખલા અને બીજો છે વેસ્ટર્ન ઘાટ. હવે મિત્રો ધ્યાનથી સાંભળજો, શું કામ ફાટે છે વાદળ. પહેલો છે ઓરોગ્રાફિક લિફ્ટ. સાયન્ટિફિક નામ આપવામાં આવ્યું છે એક પ્રાકૃતિક પ્રક્રિયાને. આમાં થાય એવું છે કે જ્યારે વાદળાઓ જ્યારે મૂવ કરતા હોય છે તો એ વાદળાઓની સામે ખૂબ જ મોટા મોટા ચટ્ટાની પહાડ આવી જાય છે. જ્યારે પર્વત આવી જાય છે તો વાદળાઓ એને પાર નથી કરી શકતા અને ધીરે ધીરે પહાડની ચોટી સુધી ઉપર જવા લાગે છે. આ દરમિયાન મિત્રો આદ્ર હવાઓ, હ્યુમિડિટીથી ભરેલી હવાઓ વાદળાઓને વધારે મોટા, વધારેમાં વધારે મોટા કરતી જાય છે. ઇવેન્ચ્યુઅલી એક એવા તાપમાન ઉપર અને એક એવી હાઇટ ઉપર પહોંચાડી દે છે જ્યારે એ પોતાની આદ્રતાને, પોતાની હ્યુમિડિટીને રોકી નથી શકતા અને વાદળ જે છે એ તરત જ ફાટી જાય છે, એક સાથે વરસી જાય છે અને ખૂબ જ ઓછા સમયમાં એક ખૂબ જ ભયંકર હેવી રેનફોલ થઈ જાય છે. એક નાનકડા ઇલાકામાં વાદળ ફાટી જાય છે અને અચાનકથી ખૂબ જ ભયંકર વરસાદ પડી જાય છે. આને કહેવાય છે ક્લાઉડ બસ્ટ, વાદળનું ફાટવું. હિમાલયન પર્વત શ્રૃંખલા અને વેસ્ટર્ન ઘાટમાં ઓરોગ્રાફિક લિફ્ટ જોવામાં આવે છે કારણ કે મોનસૂન રિજનમાં જ્યારે ખૂબ જ વધારે હ્યુમિડિટી વાળી હવાઓ ચાલે છે, ખૂબ જ વધારે હ્યુમિડિટી વાળી જ્યારે વિન્ડ્સ હોય છે તો વાદળાઓ બને છે. તો એ વાદળાઓ હોય છે એ ખૂબ જ ઝડપથી, તેજીથી મૂવ કરવા માંગે છે. પણ જો એમને પર્વત રોકી નાખે તો પર્વતના સહારે પછી ધીમે ધીમે પર્વતની ચોંટી સુધી વાદળાઓ જવા લાગે છે. વાદળાઓ ઉપર ચડતા રહે છે અને જ્યારે એમની અંદર પાણી ખૂબ જ વધારે ભરાઈ જાય છે ત્યારે વાદળ ફાટી જાય છે. આ પ્રક્રિયાને નામ આપવામાં આવ્યું છે ઓરોગ્રાફિક લિફ્ટ, અને ઓરોગ્રાફિક લિફ્ટ કહેવામાં આવે છે. આના સિવાય મિત્રો કન્વેક્ટિક ક્લાઉડ્સ, મ્યુલો નિમ્બલ્સ ક્લાઉડ જેને કહેવામાં આવે છે, ખૂબ જ મોટા ક્લાઉડ બને છે, ખૂબ જ મોટા વાદળા બને છે. અને આવું પણ ત્યારે થાય છે જ્યારે ખૂબ જ વધારે આદ્રતાવાળી હવાઓ ભરાય છે અને આ ક્લાઉડ જે હોય છે સીધે સીધો ઉપર બાજુ વધવા લાગે છે.
રેપિડલી ઇન્ક્રીઝ થવા લાગે છે અને ખૂબ જ શોર્ટ પીરિયડમાં, ખૂબ જ ઓછા સમયમાં સૌથી વધારે જે છે એ વાદળમાં પાણી ભરાઈ જાય છે. ખૂબ જ વધારે હ્યુમિડિટી વાળી હવાઓના કારણે અને આ પણ પર્વત શૃંખલાઓની પાસે જ થાય છે. અને ક્યુમિડોર નિમ્બલ્સ ક્લાઉડ જે ઈ ક્લાઉડ હોય છે, જો ફાટે તો ખૂબ જ ભયંકર વરસાદ થાય છે. ખૂબ જ ઓછા સમયમાં, એકદમ શોર્ટ પીરિયડમાં ભયંકર વરસાદ પડે છે, પૂર જેવી સ્થિતિ બની જાય છે. નાનકડા ઇલાકામાં એક સાથે ખૂબ જ ભયંકર વરસાદ પડી જવી, એકદમ ભયંકર પૂર આવી જવું, આને કહેવામાં આવે છે ક્લાઉડ બસ્ટ, વાદળનું ફાટવું. ભારતમાં ચોમાસાનું સિઝન જે જૂન અને સપ્ટેમ્બરની વચ્ચે હોય છે, તો આ જગ્યાઓ ઉપર ક્લાઉડ બસ્ટના ઇવેન્ટ ખૂબ જ વધારે જોવા મળે છે. તો આ વખતે વાદળો ફાટશે કે નહીં ફાટશે એ ડિપેન્ડ કરશે કે ચોમાસું કેટલું મજબૂત છે, કેટલું સક્રિય છે, ચોમાસું કેટલું સ્ટ્રોંગ હશે. ઇન્ડિયન ઓશન ડાયપોલ આમાં કેટલી મદદ કરશે અને લા નીના કેટલો એક્ટિવ થશે. તો મિત્રો, આ તો થઈ ગઈ ચોમાસા દરમિયાન વાદળ ફાટવાની ઘટનાઓની વાત. હવે આપણે આ વર્ષના ચોમાસા વિશેની થોડીક ટૂંકમાં માહિતી તમને આપી દઈએ, માટે આ વિડીયો સાથે હજી બન્યા રહેજો. પાછલા વર્ષે જ્યારે ચોમાસું આવ્યું હતું તો 19 તારીખના રોજ અંડમાનના નજીક પોતાનો ઘર બનાવી લીધો હતો, પણ ડીલે થયો. 19 તારીખ સુધી એકદમ સ્લો મૂવમેન્ટ કર્યો હતો અને એના પછી જૂન મહિનામાં 5-7 જૂનમાં એણે કેરળની અંદર દસ્તક આપી હતી. આવી રીતે ગયા વર્ષે ચોમાસું હલકો ડીલે થયો હતો. પણ મિત્રો, આ વખતે જોવામાં આવી રહ્યું છે કે 19 તારીખથી કરીને 30 તારીખની વચ્ચે ખૂબ જ તેજ ગતિવિધિ થવાની છે. કેરળના ખૂબ જ નજીક પહોંચવાનું છે ચોમાસું, ઓલમોસ્ટ પહોંચી ગયું છે એમ કહી શકાય. સિસ્ટમ મેન્ટેન થઈ ચૂક્યો છે અને જણાવવામાં એમ આવી રહ્યું છે કે આવનારા 1 અઠવાડિયા દરમિયાન ખૂબ જ ભીષણ વરસાદ પડી શકે છે. કેરળ અને આપણા ભારત, દક્ષિણ ભારતના જે તટીય ઇલાકાઓ છે, સમુદ્રથી જોડાયેલો જે ઇલાકો છે, ત્યાં ખૂબ જ ભીષણ વરસાદ પડી શકે છે અને આ વિસ્તારોમાં લોકલ પૂર પણ આવી શકે છે. અને સૌથી પહેલા ચોમાસું જ્યાં ટકરાય છે, આપણે જેને કહીએ છીએ કે અંડમાન નિકોબારમાં ટકરાય છે, પણ ભારતનો જે મેઇનલેન્ડ છે ત્યાં અસર પડવાનું ત્યારે ચાલુ થાય છે જ્યારે કેરળમાં ચોમાસાનું આગમન થાય છે. અને એના પછી તેજ ગતિ સાથે એ પછી ધીરે ધીરે દક્ષિણથી ઉત્તર બાજુ વહેવા લાગે છે અને ધીરે ધીરે પછી આખે આખા મહારાષ્ટ્ર અને પૂરેપૂરા જમ્મુ કાશ્મીર સુધી ચોમાસું ફેલી જાય છે. હમણાં જણાવવામાં એમ આવી રહ્યું છે કે આ વખતે ખૂબ જ સારો ચોમાસો આવવાનો છે, નોર્મલથી વધારે વરસાદ પડવાની છે. પણ મિત્રો, બીક એ વાતની રહે છે કે પાણી સારો પડે એ જરૂરી છે આપણા દેશ માટે, કિસાનોની ફસલો માટે, કિસાન ભાઈઓ માટે આ ખૂબ જ સારું છે. દેશની ખાદ્ય આપૂર્તિ માટે, દેશના મીઠા પાણીના સ્રોત માટે અને રિઝર્વાયર્સને પૂરી રીતે રિચાર્જ કરવા માટે ખૂબ જ જરૂરી છે કે ચોમાસું સારું થાય. અને આ વખતે ચોમાસું સારું પણ રહેવાનું છે. પણ મિત્રો, પરેશાની ત્યારે થાય છે જ્યારે વરસાદ જરૂરિયાતથી વધારે પડી જાય છે. જેમ કે જ્યારે વાદળ ફાટી જાય છે, ઘણા બધા ઇલાકાઓમાં ખૂબ જ તેજ વરસાદ પડે છે અને પૂર જેવી સ્થિતિ બની જાય છે. અને થોડાક ઇલાકાઓ એવા પણ હોય છે જ્યાં સૂકાની સ્થિતિ નિર્મિત થઈ જાય છે. હવે જોવાનું એ રહેશે કે શું આ વખતે ચોમાસું શું આપણા ઉપર મહેરબાન રહેશે, શું લા નીનાના અસરના કારણે પૂરા ભારત દેશમાં યુનિફોર્મ રીતે વરસાદ પડશે અને કોઈ પણ જગ્યા ઉપર કોઈ પણ પ્રકારની કોઈ ત્રાસદી ન થાય તો સૌથી વધારે સારું રહેશે. પણ મિત્રો, એવો અનુમાન બતાવવામાં આવી રહ્યું છે કે આ વખતે પણ જે પૂરો નોર્ધન ઇન્ડિયા છે, જેવી રીતે પૂરેપૂરો ઇલાકો મિત્રો તપી રહ્યો છે, હવે આવાવાળા સમયમાં જ્યારે ચોમાસાનું આગમન થશે, ચોમાસું જ્યારે આવશે અને જો તેજ ભીષણ વરસાદ પડી ગઈ અને અચાનક જો ખૂબ જ ભયંકર વરસાદ પડી ગઈ, જો ક્લાઉડ સીડિંગ થઈ ગયો, વાદળ જો ફાટી ગયા, તો તમે માનીને ચાલો મિત્રો કે ફરી એકવાર લેન્ડસ્લાઇડ આવશે, લેન્ડસ્લાઇડ થશે, પહાડો ધસશે, ફરી એકવાર ગ્લેશિયર, હિમાલયની જે નદીઓ છે ફરી એકવાર એમના ફાટવાનો ડર હશે અને ચારે બાજુ મિત્રો તબાહી જ તબાહી એકદમ જોવા મળશે. પણ મિત્રો, મોસમ વિભાગની જો આપણે માનીને ચાલીએ તો સમજી લેજો કે મે મહિનાના અંત સુધી ચોમાસું પૂરેપૂરા ભારત દેશમાં એન્ટર કરી જશે અને દેશમાં જમાજમ વરસાદ પડશે અને ગરમીથી જે છે એકદમ રાહત મળી શકે છે. તો મિત્રો, દેશમાં પૂરી રીતે બધું જે છે, બધા ચાક ચોબંધ વ્યવસ્થા જે છે બધી કરી લેવામાં આવી છે. કોઈ પણ પ્રકારની અપ્રિય ઘટનાથી બચવા માટે યાદ રાખજો કે ભારત એવો દેશ છે જ્યાં ચોમાસું જ્યારે પણ આવે છે અને હેવી ચોમાસું આવે છે, તો મિત્રો તબાહી જે છે એ ક્યાંક ને ક્યાંક તો મચે જ છે. આપણા દેશની જીઓગ્રાફી કંઈક એવી પ્રકારની છે કે અહીંયા પહાડ પણ છે, પઠાર પણ છે અને મેદાની ઇલાકાઓ પણ છે મિત્રો, રેગિસ્તાન પણ છે, આપણે અહીંયા બધું છે. મિત્રો, આપણે તો એટલી જ ઉમેદ રાખી શકીએ કે આ વખતનું ચોમાસું ખૂબ જ સારું રહે, આવી કોઈ ઘટના ન બને. આપણા કિસાન ભાઈઓ માટે, ભારત વર્ષના બધા જ વાસીઓ માટે આ વખતે કોઈ પણ પ્રકારની કોઈ આપદા ન થાય, તમે પણ સચેત રહેજો અને ગરમીથી બચીને ચાલજો આવનારા લગભગ 1-1.5 અઠવાડિયા સુધી અને એના પછી ચોમાસાની તૈયારી કરી લેજો. તો મિત્રો, જેટલો બની શકે તમારા મિત્રો અને પરિજનો સાથે આ સંદેશને શેર કરજો, વોટ્સઅપ ઉપર, ફેસબુક ઉપર, યુટ્યુબ ઉપર. આજનું વિડીયો તમને કેવો લાગ્યો છે અમને નીચે કમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો. તો આજના વિડીયોમાં આટલું જ. હવે આપણે મળીશું ફરીવાર એક નવા વિડીયો સાથે. ધન્યવાદ.
મિત્રો, તમારા માટે એક સારા વિષય ઉપર વિડીયો બનાવવામાં અમને ઘણો જ સમય લાગી જાય છે, માટે આ વિડીયોના બદલે અમે તમારા પાસેથી એક લાઇક અને એક શેરની આશા જરૂર રાખીએ છીએ, કારણ કે તમારી એક લાઇક અને એક શેર અમને આવા જ જાણકારીસભર વિડીયો બનાવવાની પ્રેરણા આપે છે. માટે જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક કરીને તમારા મિત્રો અને પરિજનો સાથે શેર કરવા ખાસ વિનંતી. અને જો તમે અમારા ગુજરાતી દુનિયા નામના યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. સબસ્ક્રાઇબ કર્યા બાદ બાજુમાં જે બેલ આઇકન જે ઘંટડીનું નિશાન આવે એને દબાવી નાખજો, જેનાથી અમારા દરેક વિડીયોની જાણકારી તમને નોટિફિકેશનના માધ્યમથી મળતી રહે. આખો વિડીયો જોવા બદલ આભાર. હવે આપણે મળીશું એક આવા જ નવા જાણકારીસભર વિડીયોમાં. ધન્યવાદ.